સુરત ચોક બજાર ભાવનીનગર મોચી પંચ દ્વારા અઠવા લાઇન્સ ચોપાટી જવાહરલગર નહેરુ ઉદ્યાન ખાતે મેગા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વસવાટ કરતા સમસ્ત સૌરાષ્ટ્ર સમાજના પરિવારોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કર્ષ કરવાના હેતુથી અને તેમનામાં અંદર રહેલી સુષુપ્ત કલાને બહાર લાવવાના પ્રયાસ રૂપે આ મેગા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ સુરત દ્વારા સતત છઠ્ઠા વર્ષે સાતમા વર્ષે વઠવાલેન ચોપડી ખાતે યોજાયેલી આ મેગા ચિત્ર સ્પર્ધામાં સમાજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આપનું નામ? મારું નામ અજય યાર પરમાર, ઉપપ્રમુખ શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ. અજય, શું કોમ્પિટિશન, શું કઈ પણ સ્પર્ધા છે? કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? આજે ચિત્ર મેગા ચિત્ર સ્પર્ધાનું સતત સાતમા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 125 છોકરાઓએ ભાગ લીધો છે. કઈ જગ્યાએ કોમ્પિટિશન રાખવામાં આવ્યું? અઠવાલેન્સ પર આવેલ ચોપાટી વિસ્તારમાં રાખવામાં આવી છે, ચોપાટીની અંદર. ખાસ કરીને કોમ્પિટિશન બાળકો જે ભાગ લીધો, તો કયા ખાસ મુદ્દાઓ કયા પર બાળકો? મુદ્દામાં એટલું જ કે છોકરાઓની ચિત્ર કળા ક્ષેત્રે એ લોકોને જ્ઞાન વધે અને એ લોકોની અંદરની જે કળા છે તે બહાર આવે અને સુષુપ્ત કળામાંથી એ લોકો ઉત્કૃષ્ટ થઈ ને આગળ વધે અને ચિત્રકળામાં આજે જે આગળ પ્રોગ્રેસ છે અને જે લાભ છે તેમાં એ લોકો આગળ વધી શકે તે માટે સતત 7 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકો જે ચિત્ર બનાવે છે, ખાસ કયા મુદ્દાઓ પર જોવા મળ્યું ચિત્ર? બાળકોમાં અમે લોકો છે ને ટોટલ ધોરણ વાઇઝ 7 ગ્રુપ આપેલા છે. દરેક ગ્રુપમાં અલગ અલગ વિષયો આપવામાં આવ્યા છે અને એ લોકોને અલગ અલગ ડ્રોઈંગ કરવા માટે પેપર્સ આપવામાં આવેલા છે. ખાસ કરીને પર્યાવરણને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે, એવા કોઈ ચિત્ર જોવા મળે ખરી? પર્યાવરણ અને બીજું કે આ વખતે મતલબમાં જે કંઈ સમસ્યા છે, જેમ કે જંગલ, ભાઈ અત્યારે આપણે ગાંધી જયંતિ 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે, તે વિષય પર બી અમે લોકોએ એને ચિત્ર સ્પર્ધાનું આપેલું છે. અને મિશન મંગલ જે અત્યારે લોકો ઉત્સાહથી એમાં જે જાણી રહ્યા છે, જ્ઞાન મેળવી રહ્યા છે, એવા 3-4 વિષયો જે અત્યારના જે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મિશન મંગલ, પછી જંગલનું દ્રશ્ય 150મી ગાંધીજી જયંતિ નિમિત્તે અને બેટી બચાવો અભિયાન, એવા ચિત્રના અમે લોકો વિષયો આ વખતે.